સુરતની સ્મિમેર હોસ્પિટલમાં મારા માણસને લાઇનમાં કેમ ઊભો રાખે છે તેમ કહી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કર્મચારીને તમાચો ઝીકી દેવામાં આવ્યો હતો। આ કેસમાં વરાછા પોલીસ દ્વારા આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી હતી, જેથી વિપક્ષના નેતા સહિતના આપના કોર્પોરેટર અને કાર્યકરોએ પોલીસ સ્ટેશન બહાર રામધૂન બોલાવી હોબાળો કર્યો હતો, જેથી પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી। आम आदमी पार्टी ना विपक्ष ना नेता अने कॉर्पोरेटरो तेमज अन्य कार्यकर्ताओं द्वारा मोटी संख्या में वराछा पुलिस स्टेशन बहार विरोध प्रदर्शन शुरू करवामां आव्युं हतुं। कॉर्पोरेटर विपुल सुहागिया ने झड़पथी छोड़ी देवानी भगवान तेमने सद्बुद्धि आपे तेम माटे रामधून करवामां आवी हती। एकत्रित थयेला आत्मा नेताओं ने विपुल सुहागिया ने छोड़े नहीं त्यां सुधी पोलीस स्टेशन नो घेराव करवानो नक्की करायु हतु, जेने ध्यान में राखीने वराछा पोलीस द्वारा तेमनी अटकायत करवामां आवी हती। विपक्ष नेता पायल साकरियाए कह्युं के विपुल सुहागिया द्वारा हॉस्पिटलनी अंदर दर्दीओना काम झड़पथी करवाने बदले आना कारणे करवामां आव्युं हतुं, जेने कारणे कॉन्ट्राक्ट परना व्यक्ति अने कॉर्पोरेटर साथे चकमक थई गई हती। જ્યારે એ વ્યક્તિ કોન્ટ્રાક્ટનો માણસ છે અને તેની નોકરી ન હતી તો ત્યાં શું કરી રહ્યો હતો તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી। આજે અમે અહીં વરાછા પોલીસ સ્ટેશનની બહાર જ્યાં સુધી અમારા કોર્પોરેટરને છોડશે નહીં ત્યાં સુધી અહીંથી ન જવા માટેનો નિર્ણય લીધો હતો, પરંતુ પોલીસની ભારતીય જનતા પાર્ટીના હિસાબે અહીં જોવા મળી રહી છે। જી, મારું નામ સાકરિયા પાયલ છે, વિરોધ પક્ષ નેતાની અત્યારે જવાબદારી નિભાવું છું। આજે અમે લોકો વરાછા પોલીસ સ્ટેશનની બહાર અમારા જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સાથે સુરત શહેરના અમુક સોસાયટીઓના લોકો આગેવાનો આજે અમારી સાથે ઉપસ્થિત છે। આજની ઘટના એવી છે કે અમારા કોર્પોરેટર એવા વિપુલભાઈ સુહાગિયાને ખોટી રીતે એમની ધરપકડ કરીને આજે એમને લોકઅપમાં પૂરવામાં આવ્યા છે। એમને જામીન આપવામાં નથી આવતા। એનો વાંક માત્ર એટલો હતો કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં જે ખોટું થઈ રહ્યું હતું, જે ગેરરીતિ થઈ રહી હતી, જે લોકો હેરાન થઈ રહ્યા હતા, એના માટે અવાજ ઉઠાવ્યો હતો, એના માટે બોલ્યા હતા। આના કારણે અમે ખોટી રીતે ફરિયાદો નોંધાવીને ખોટી રીતે આજે કોર્પોરેટરોને પરેશાન કરવાનું કાવતરું કરીને આજે લોકઅપમાં એમને પૂરી દેવામાં આવ્યા છે। જામીન આજે નહીં મળે એવું પોલીસ તંત્ર દ્વારા અમને જાણકારી આપવામાં આવી છે। ખરેખર નોકરી ઉપર સમય નહોતો, એ નોકરી અત્યારે કરતો નતો, એ કરતો તો શું? જે કોન્ટ્રાક્ટર ના માણસ ને ત્યાં નોકરી કરવી જોઈતી હતી એ વ્યક્તિ તો તે સ્થળ ઉપર હાજર નતો, તો બીજા વ્યક્તિ ત્યાં બેસીને શું કરી શકે? સવાલ ન આવે કે મારી ડ્યુટી નો ટાઈમ સ્ટાર્ટ થતો હતો, એ સમય દરમિયાન એક વ્યક્તિ હેરાન થતો હતો, મારી વાત સાંભળો, એ વ્યક્તિ જે અહીંયા આવેલો હતો એ હેરાન થતો હતો, એટલે એને એવું કીધું ના હું તમારી હેલ્પ કરું, બરાબર છે? પેલો આને ઉપર રાડા રાડી કરતો, એટલા માટે હેલ્પ કરી, હેલ્પ કરવામાં બિચારાને માર ખાવા પડ્યો। પેલી વાત તો એ છે કે કોઈ પણ વ્યક્તિ હેલ્પ કરતું હોય અને જયારે જનપ્રતિનિધિ ત્યાં આવતું હોય તો એને શાબાશી આપે અને જનપ્રતિનિધિને 10-10 કિલોમીટર દૂરથી આવીને ત્યાં હેલ્પ કરતો એ માણસને મારવા ના જવું પડે। સાચી હકીકત ની વાત તો એ છે કે કોન્ટ્રાક્ટર નો માણસ જે હતો એકદમ જૂઠું બોલે છે અને ભાજપના ઈશારા ઉપર એને ફરિયાદ કરેલી છે। બીજી વાત તો સત્ય હકીકત ની વાત એ છે કે એ વ્યક્તિની ત્યાં ડ્યુટી નહોતી, જે વ્યક્તિની ડ્યુટી હતી એ એવું કહે છે કે હું પાણી પીવા બહાર ગયો હતો। જે વ્યક્તિનો ફોન આવ્યો એ વિપુલભાઈ સુહાગિયા એટલે કે વોર્ડ નંબર 17 નો મતદાર વ્યક્તિ હતા, એક કલાક થી ત્યાં એમની છોકરીને લઈને ત્યાં વાટે ઉભા હતા, વારંવાર એમની ફરિયાદ હતી કે ભાઈ અમારો વારો લો, અમારને લાઈનમાં ઉભા છે, એક કલાક થઈ ગઈ છતાં પણ હજી વારો નહોતા લેતા, એના કારણે વિપુલભાઈ સુહાગિયાએ ત્યાં જવું પડ્યું અને જે વ્યક્તિ મતદાર હતો એને પણ આ જે વ્યક્તિ ફરિયાદી છે એમણે ગાળો આપી છે, ધમકી આપી છે અને એવું કીધું છે કે ભાઈ તમે હું રાજકીય નેતાઓને બોલો છો તમે ડરી જશો, અમારું તમારું કામ નહીં થાય, આવા શબ્દો એમણે વાપર્યા છે ને હું નહીં, જે વ્યક્તિ જે પોતે હતો એમણે પોતે અમને જણાવ્યું છે અને પોલીસ સ્ટેશનમાં પણ એને જણાવ્યું છે, એ પણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ કરવાના છે। ખરેખર તો એ હકીકત છે કે જ્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ખોટું જે થયું છે એને પકડે છે, લોકો સુધી લાવે છે અને બંધ કરવા માટેના જે પ્રયાસો છે ત્યારે ભાજપથી જોવાતું નથી, એના કારણે તમામ કોર્પોરેટરો ઉપર વારંવાર ટોર્ચરિંગ કરવા માટે એમના ઉપર ખોટી ખોટી ફરિયાદો કરવામાં આવે છે। આજનું તમે ઉદાહરણ જોઈ લો, એમને ફરિયાદ કરીને આજે લોકઅપમાં નાખ્યા છે। આ ભાજપની અત્યાર સુધીની નીતિ રહી છે કે જ્યારે પણ કોઈ સામે બોલે, જ્યારે પણ અવાજ ઉઠાવે ત્યારે એમને જેલમાં પૂરી દેવામાં આવે છે। પણ હું આ ભાજપ વાળાને કહું છું કે આ તમારો ડર છે, જાહેર જનતા જાણે છે, ખબર છે કે તમે ડરી ગયા છો આમ આદમી પાર્ટીથી અને હવે તમારા બધાના મૂળિયા ઉખાડીને રહીશું। ક્યાં સુધી તમારો ઘેરાવો રહેશે?
જ્યાં સુધી વિપુલભાઈ સોહાગિયાને છોડવામાં નહીં આવે, એમને જામીન નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ છીએ. પોલીસ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે અમને જામીન નહીં મળે. અમને પણ ખૂબ ઉપરથી પ્રેશર છે, અમે અત્યારે જામીન આપી શકીએ એમ નથી, તમારે કોર્ટમાંથી જામીન લેવા પડશે.